वेलकम बैक विद अ न्यू ब्लॉग। दिस इज श्रुति होरी। हाय श्रुति, से हाय। हेलो हेलो, हाय श्रुति 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 श्रुति। વરસાદ વાળું તો કઈક બોલવાની હતી, બોલ लगी। सो आज सुबह कितने बजे उठे पता नहीं, श्रुति गई थी मंदिर दर्शन करने के लिए। सो उसके बाद हम मैं उठ के नहा धो के रेडी होके फिर मम्मी ने आज बनाया था इडली एंड मेंदूवड़ा जो बहुत ही सही था। हाय मम्मी। सो उसके बाद खा के अभी हम निकला है पासपोर्ट ऑफिस के लिए BKC। देखते हैं कितना ट्रैफिक है और कितना ट्रैफिक मिलता है। फ़िलहाल के लिए तो ट्रैफिक नहीं मिला है, बस सिग्नल ही मिला है। और जैसे ही हम गाड़ी में बैठे बारिश स्टार्ट हुई। श्रुति को मज़ा आ गई बारिश स्टार्ट हुई तो, है ना? देखो उसका मुंह, देखो स्माइल, स्माइल भी नहीं कर रही है ना। आप 1 लाख सब्सक्राइबर कर दो उसके बाद स्माइल करेगी वो। चलो चलो गाइस, सी यू, मिलते हैं नेक्स्ट ट्रैफिक ट्रैफिक के टाइम पे, ठीक है, हाईवे पे। मैं आपको ना ये क्या बोलते हैं, लाइंस लाइंस के हो गया भाई, नहीं सो गया भाई, पहलू सू पर ही आप बात कर। सो ये गाइस, सो ट्रैफिक यहाँ पे एज यूजल बहुत ही ज़्यादा है। हाईवे हम पहुँच गए कि एयरपोर्ट के पास, बट ट्रैफिक तो यार बहुत ही ज़्यादा है, बहुत ही ज़्यादा। किसका कॉल आ रहा है? मेरा ही कॉल बज रहा है बट पता नहीं किसका कॉल आ रहा है। तो गाइस टाइम स्लिक देखिए आप, है ना, क्योंकि ट्रैफिक बहुत ही ज़्यादा है तो टाइम लगेगा और मुझे ध्यान भी देना पड़ेगा ड्राइविंग पे, ठीक है। कैसी? सो श्रुति ने बहुत लेट बोला राइट, तो फिर भी मैंने कोई पीछे नहीं आ रहा था तो ले लिया। तो वे अपने क्या जिए जिए, मम्मी डरी गया सामने थी ट्रक आता तो नहीं डला। सूझे अहियाँ जो आनू जे ओके। सो अहियाँ बार होल्ड पर रखू चु गाड़ी तारे, 12 વાગ્યાનો અપોઇન્ટમેન્ટ છે ને,
તો 11:30 થયા છે, જા અહીંયા તો લાઈન છે ખાસી એવી, હા છે ને, ઘણા ખરા લોકો છે ઉભા, જા ને અપોઇન્ટમેન્ટ છે, જા ફટાફટ, 11:30 નો છે લગભગ, જવા દે છે, બાય બાય, બેસ્ટ ઓફ લક, ચોકલેટ બોકલેટ છે જોડે, ખાયા કરજે હે ને, ચલો હું ને મમ્મી કશું ખાઈને આવે, ઓકે બાય. આટલી બધી ફાઇલ છે, મોટી આટલી મોટી ફાઇલ છે, પાસપોર્ટ, એ પેલું લેવાનું હતું ને, પેલું લેવાનું હતું ને તારે, પાસપોર્ટ લેવાનો હતો ને, બાય. અચ્છા એવું, તો ત્યારે કોઈ કેવા નહીં આવ્યું હોય, વાદળ તો છે ખાસા એવા, એટલે શાંતિ નહીં મિલ રહા થા, તો હમ આસપાસ ઘૂમ રહે થે યહાં પે, તો અભી ઇનકો મતલબ પાસપોર્ટ કા કામ ખતમ હો ગયા હૈ, તો આ ગયા મેડમ. હા શ્રુતિ, જો ફોન પે બાત કર રહે હો, એવું કીધું હે, શું કહ્યું પાછું કે, નહીં કાઈ નહીં, પૂછું ખાલી આનું નામ કોણ, દિનેશ કુમાર કોણ, ઓફિસ હૈ પે ખડી રખી હતી ગાડી, તો યહાં સે બેંક વાલે ઓર યે બિલ્ડિંગ વાલે આકે બોલ રહે કે અગર આપકો યહાં પે ખડી રખની હૈ તો પાવતી કટાની પડેગી, તો હમ વાપસ ચલે ગયે પાર્કિંગ મે ઢૂંઢને કે લિયે. હા મેમ, ક્યા બોલા, પાસપોર્ટ વાળા એ શું કહ્યું, હા અરે બોલ, દેખા મ્યુટ પે, આપ 1,00,000 સબસ્ક્રાઈબર કરો ફટાફટ સે, તબ યે બોલેગી, અંદર જવાનું છે, ઓએનજીસી તો એમ તો બોલ કે અંદર જવાનું છે, એમ આવું કરવાનું, સાવ આવું, દેખો આ આ કેવી રહ્યો છે, શ્રુતિ ક્યાં જવાનું, ગુડ. આ શું છે, શરદ પવાર ઇન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ, નાઇસ, બહુ છોટા સા હૈ, સામને હૈ કૌટિલ્ય ભવન, કૌટિલ્ય ભવન એટલે શું, કૌટિલ્ય ઓકે, બાયોમેટ્રિક માટે છે, હા આયકર, આયકર વિભાગ એટલે તો ઇન્કમ ટેક્સ નો આયકર વિભાગ થાય ને, સો ઇન્ડેક્સ, ये जियो, आई गेस जियो का ही है ये, रिलायंस, क्या नाम है इसका, शू नाम से आनू, श्रुति, जियो वर्ल्ड सेंटर, हाँ ये कुछ तो है बट आई डोंट नो क्या है, बट हाँ कम्युनिकेशन कॉन्युकेशन है सब कुछ, ये वाली, अच्छा ये अमेरिकन एम्बेसी है, ओ यस,
अबाउट यू अवे बोलना तू तो खबर पड़े चालू रहती है फाउंडेशन डे फाउंडेशन ऑफ जॉय सो क्या हुआ मम्मी वो परसों दिन मिला है अच्छा क्या जवान जा पड़े हुए ओके गॉट यू सो टाइम स्लिप देखो अब ठीक है हाईवे पहुंच गया हम इसलिए इटली जा रहे थे એને કીધું કે તું માઇનર હતી ને ત્યાં તારો પાસપોર્ટ હતો મેં કીધું મને ખબર છે તારા પેરેન્ટ્સે એપ્લાય કરેલું હતું હા નાની અમદાવાદ ઓફિસ થી હા પછી મને ફોટો દેખાડ્યો કે આ જો એને ફોટો જોઈને હસાય ગયા મેં કીધું અરે આ તો બહુ નાની હતી એકદમ નોર્મલ હતા આમ જોવા આમ ખડુસ હતા હા એકદમ મસ્ત મેં નાની હતી ત્યાર કર્યો મેં કીધું આ તો ઈ જ ફોટો આપણે 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 રાઈટ લેફ્ટ લેવાનું છે વાઈટ ટોપ પહેર્યું હતું ને મેં હા અરુણાબેન કોણ મધર દિનેશ કુમાર ફાધર ઓકે ડેટ ઓફ વેરિફિકેશન આટો હતો ખાલી વેરિફિકેશન કરી દીધો તારો કે સારું થઈ ગયું તારું કરી નાખ્યું આઈસીઆઈસીઆઈ સીઆઈ કે મેઈન બ્રાન્ચ ઉહુ શુદ્ધિ પાસપોર્ટ આ જાયેગા તેરા ઓય ઓય કરો જલસા ઓય ઓય હવે તો ધૂમ મચાવ જો જો તો હવે વ્લોગ માં આવીશ ને તો ધૂમ કઈ રીતે મચાવીશ વ્લોગ માં આવ્યા વગર હા બોલ બ્લોગ માં આવે કર ધૂમ કઈ રીતે મચાવીશ આવીશ ને કે ક્યારે આવીશ બોલ જો આઈ સેશન બેંક સરપ્રાઈઝ સરપ્રાઈઝ પછી વાલા જસ્ટ ચોલ ની જેવું નહીં કહેતી સરપ્રાઈઝ ઓકે ઓકે ગાઈઝ નેક્સ્ટ વીક બ્લોગ માં લઈ લો તને હે નેક્સ્ટ વીક તને બ્લોગ માં લઈ લો તો ત્યાર પાછું એ પ્રોબ્લેમ આવ્યો એના માટે ઇન્ક્વાયરી હતી ક્લિયર થઈ ગયો અત્યારે બધું તો એ ક્યારનો શ્રુતિ ક્યારે પાસપોર્ટ આવેલો તે એક મહિનાની એમ નહીં હમણાં નવો પાસપોર્ટ તે ક્યારે આપ્યો હતો એપ્રિલ મે માં તો કેટલા મહિના લટકાવ્યા એમણે ખાલી આ એક ખાલી પૂછવા માટે વેરિફિકેશન માટે 3 મહિના લટકાવ્યા છે ભાઈ વેરિફિકેશન આટો આ મુંબઈ ડિજિટલ ઇન્ડિયા આવું ઉપરથી લેવાની છે શ્રુતિ કે નીચેથી લેવાની છે અહીંયા છે ને મને ગાળ પડે આવી રીતે લઉં ને ઓકે તો પછી શ્રુતિ અત્યારે શું પૂછ્યું તને કયા કયા ક્વેશ્ચન્સ પૂછ્યા અને પાસ કરી દીધો તું માઇનર હતી કેટલી વાર એક મે પૂછે છે બંધ કર ના વ્લોગ માં તો ફર્સ્ટ ટાઈમ છે અરે ભાઈ પૂછું તો બોલ ને વ્લોગ માં નથી આવ્યું બોલ ને અરે બોલ બોલ ને અરે ભાઈ એમ ભૂલાઈ ગયો એને શું પૂછ્યું છે અરે લેફ્ટ નહીં રાઈટ લેવાનું તું લેફ્ટ રાઈટ માં છે ને અરે ત્યાંથી લેફ્ટ કરેલું ને એ જ હતું પણ તું બોલતી નથી ને એટલે હું તારામાં ધ્યાન છે તું બોલ શું પૂછ્યું તને તો તને જ ખબર છે ને અમને કેમ ખબર હોવાની અમે તો આવ્યા નહોતા ને અમે તો બહાર નીચે પાર્કિંગ શોધી રહ્યા હતા બોલ શ્રુતિ કઈ નહીં તું માઇનર હતી ત્યારે તારો પાસપોર્ટ ઇશ્યુ કરેલો છે હા એટલે એમ નહીં એ તો ત્યારે કરેલો છે એ તો મમ્મીએ કહ્યું પણ ત્યાં તને અંદર શું બીજા શું ક્વેશ્ચન છે બસ આટલું પૂછ્યું ને તારો પાસપોર્ટ ઇનિશિયેટ કરી દીધો આવું ઓનલાઈન પણ પૂછી શકતા ને ઝૂમ પર ગૂગલ મીટ પર કેમ આવું થઈ રહ્યું છે ભાઈ અરે યાર બહુ ખરાબ હતું આ તો આ એક્સપિરિયન્સ તો બહુ જ ખરાબ હતો ભાઈ પાસપોર્ટ ઓફિસ અડધી કલાક એક તો વેઇટ કરવાનો પ્લસ ચાર મહિના ઓર
એપોઇન્ટમેન્ટ હતું વેઇટ કરવાનો અને પછી પાર્કિંગની વ્યવસ્થા નથી રાઈટ. અમે રોડ પર ઊભા રહ્યા હતા ને ત્યાં બી પેલા લોકો આવીને લેને શું કરે પેલા લોકો આવીને લોક મારી જતા હતા ગાડીને. બહુ ખરાબ હતું. જો કે અમે તો બેસેલા હતા એટલે અમારી ગાડી લોક નહીં કરી પણ બીજાની ગાડી લોક કરી નાખી હતી. પણ એ લોકોને પાર્કિંગની વ્યવસ્થા આપવી જોઈએ એટલી મોટી રિજિયન ઓફિસ છે પાસપોર્ટની, તો ઓબ્વિયસલી પાર્કિંગની તો સુવિધા આપવી જ પડે. પ્લસ ત્યાં લોકોને બેસવાની વેઇટિંગ રૂમ પણ આપવી પડે જે ત્યાં એ પણ નહોતો. કોઈ હવે શ્રુતિ જોડે આવ્યા હોય રાઈટ, હવે એ તો અમને તો કોઈ કીધું નહીં ત્યાં હતો એમ. એ લોકો માટે તમારા માટે હોય એમ, જે પાસપોર્ટની એપ્લિકેશન કરી હોય ને એ લોકો માટે હોય, જેમના જોડે આવ્યા હોય ને એના માટે કોઈ વેઇટિંગ રૂમ કે એવું કંઈ હતું નહીં. રોડ પર જ બધા ઊભા હતા અને ના કોઈ કેફે કે ફૂડનું પણ કશું જ હતું નહીં આજુબાજુમાં. બહુ જ ભૂખ લાગેલી છે, આ તો 12:30 થઈ ગયા અને ભૂખ લાગેલી છે, શું ખાવું બોલો આવામાં. અને હજી આ તો સારું છે શ્રુતિ હાફ એન અવરમાં પાછી આવી ગઈ ફટાફટ. અગર ના આવી હોત અને લાંબી પ્રોસેસ થઈ હોત તો તો થઈ રહ્યું ને. એ બી ભૂખની ટેન્શનમાં, અમે બી ભૂખના ટેન્શનમાં ખાઈ ખાઈને બિચારા 2-3 ગ્રામ પતલા થઈ જતા. અમે થાય એનો વાંધો નહીં પણ આ જો આ શ્રુતિ જો આ પતલી થઈ જાય તો અઘરું થઈ જાય ને. જેટલી પણ એરલાઇન્સ હોય છે ટ્રાફિક કંટ્રોલ રૂમ, એર ટ્રાફિક કંટ્રોલ રૂમ કહેવાય આને ટાવર. તો સામે છે ને તાજ હોટેલ છે, જો તમે એક્ઝેક્ટ દેખાઈ રહ્યું છે તાજ હોટેલ છે. એરપોર્ટની એક્ઝેક્ટ બાજુમાં છે જેથી કરીને જે કંઈ પણ ઓરે ભાઈ ઝૂમ ઝૂમ કરકે દેખો વહાં પે દો લોગ સાફ કર રહે ટાવર કો. ઓર યે જો હૈ વો સારા હોટલ હૈ મુંબઈ સે સબસે બડી વન ઓફ ધ બિગેસ્ટ યુ નો હોટેલ ઇન ધ બોમ્બે. ઓર અંદર જાઓગે ના પૂરા કા પૂરા મતલબ પૌધે સે ભરા હુઆ હૈ. આજે ને શ્રુતિ હશે નહીં ત્યાં સુધી, તમે જ્યાં સુધી તમે 1 લાખ સબસ્ક્રાઈબર નહીં કરો ત્યાં સુધી તો ફટાફટ છે ને 1 લાખ સબસ્ક્રાઈબર કરો યાર. જો મારી જોડે વાત કરવાનું મૂકી દીધું છે કે 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને એના પછી જ વાત કરીશ. ઉપર કે નીચે હમણાં નીચે લઈ લેતા ને સીધા આપણે એરપોર્ટ પહોંચી જતે. શ્રુતિ ધ્યાન રાખ. સો આજે છત્રપતિ શિવાજી એરપોર્ટની એન્ટ્રી, અગર નીચે સે અહીંયા નીચેથી જાઓ ને તમે તો તમને એરપોર્ટ મળે, મતલબ એરપોર્ટ પર જવાય. અને અહીંયા ઇફ યુ કેન સી આજે છત્રપતિ શિવાજી મહારાજ જો છે ને મસ્ત છે ને. તો આ ઇન્ટરનેશનલ એરપોર્ટની એન્ટ્રી છે અહીંયાથી જો આ દેખાઈ રહ્યું છે તમને ના દેખાઈ રહ્યું છે. સો આ હતું ઇન્ટરનેશનલ એરપોર્ટની એન્ટ્રી. જો 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 આ જો આ જો કઈ થી આવે છે ફોન પણ ને કોનો ફોન છે જો ને શ્રુતિ અને મર્સિડીઝ યાર બહુ મસ્ત છે. જોવા છે ને તમને તો જો જમ્પસ અરે યાર બહુ ખરાબ થયો આ તો. જો આના જમ્પર્સ બહુ જ સ્મૂથ છે જે મને દેખાઈ રહ્યા છે. શ્રુતિએ જોયા હતા તો શ્રુતિને કહ્યું જમ્પર બહુ સ્મૂથ છે કેમ કે મર્સિડીઝ છે હોય જ ને. આપણે પણ લઈશું હા ભાઈ, આપણને પણ રોદા નહીં લાગે. ચલો ગાઈઝ તમે ટાઈમ સ્લેપ જુઓ,
મળીએ આપણે ઘર સાઈડ જઈએ છીએ. અહીંયા પણ બેટરી 15% જ છે, તો આઈ ડોન્ટ થિંક કે આટલો બધો આપણે વ્લોગ કરી શકીએ. પણ જ્યારે બેટરી રિચાર્જ થશે પછી હું તમને પાછું મળું છું. ઓકે બાય ગાઈઝ. મમ્મી શું કહેવું છો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બાય ગાઈઝ. મારા દીકરાને સપોર્ટ કરો. યે. हम आ चुके हैं पीयूसी कराने के लिए. तो भी वो 5 से 10 बार तो बोल चुका है रेस लगाओ रेस. क्या करे? ये देखो श्रुति बोल रही है लगाओ. रुको. जैसा वो बोल रहा है वो कन्वे कर रहा है श्रुति को, श्रुति मेरे को बोल रही है गजब. ए श्रुति, મેં ફેક પીયુસી નીકળવા લુ. હું કોલ કરીને પાછળનો પ્લેટ નંબર નખાઈ દઉં એટલે ફેક પીયુસી નીકળી જાય. હા, કેટલી વાર લગાડે છે. પાછળના પહેલાંથી નહીં જાય, પાછળ જે સાયલેન્સર આવે એનાથી. પૂછને, પૂછી તો જો. હા ભૈયા સુનાય. અરે ये अभी बोला कि हो गया बट अभी फिर से करवा रहा है. अरे यार, आधे घंटे से हम यहीं पे हैं. आधे घंटे से मैं यही कर रहा हूँ. श्रुति पूछीने आओ ने शू कर रहे जाने. ले गोप्रो लेने जा भाई. साइलेंसर से ट्राई कर लो ना पीछे से. अरे फेक बना ले. चलो गाइस, 8% बैटरी है तो आई कैन नॉट शूट मोर. तो मिलते हैं यार बाद में. फाइनली हो गया, मैंने फाइनली कर दिया. श्रुति सो फाइनली हो गया अपना काम, पीयूसी निकल गया. श्रुति जी ने बधा ने न्यूज आपे छे कि पासपोर्ट થઈ ગયો, પાસપોર્ટ થઈ ગયો. વત્સલ જોડે વાત કરે છે જો. હા, ફૂલ ફ્લેગ માં જો એક્સાઇટમેન્ટ લેવલ જો. તો મેં આવી ગઈ દ્રષ્ટિ. પીયુસી કાઢે છે 1/2 કલાકથી, ખબર ને. થઈ ગયું છે પણ ચાલુ જ છે એમ. અહી સીન યાર ગાઈઝ, લેટ્સ સી. એ દેખો ક્યાં કર રહી હૈ બ્રો. બાત હો ગઈ તરી. મેને આજ બનાઈ હૈ સેન્ડવિચ. મે ક્યા બનાયા ખાને મે? ગ્રિલ સેન્ડવિચ. ક્યા ક્યા હૈ ઇસમે? અમુલ બટર, મેયોનીઝ, અમુલ ચીઝ, A1 ચાટ મસાલા, ઓનિયન, એ ટમાટર, કેપ્સિકમ, ગ્રીન ચટણી. બહોત તીખી હોગી ના? નહીં, મીડિયમ મે. ઠીક હૈ. ઓર યે પોટેટો, ઓર યે બ્રેડ. બ્રેડ દેખો ગાઈઝ, મુંબઈ કી બ્રેડ હૈ યે. સુરત વાલી બ્રેડ નહીં હૈ, સુરત વાલી છોટી છોટી બ્રેડ આતી હૈ. મશીન દેખો, બહોત હી બઢિયા. ફિર ઉસમે કેપ્સિકમ ડાલતે હૈ,
फिर उसमें थोड़ा मेयोनीज डालते हैं। और उसमें जाएगा केवल चाट मसाला। और इसको मिक्स कर लेते हैं। थोड़ा कम पड़ गया लगता है शायद, और थोड़ा डालती हूँ। और उसमें जाएगा थोड़ा चीज, थोड़ा चीज डालती हूँ उसमें ग्रेट करके। और फिर से इसको मिक्स कर लेते हैं। अभी ब्रेड लेते हैं, उस पर बटर लगाती हूँ। तीन लेयर करना है इसका सैंडविच का, तो तीन ब्रेड स्लाइस पे बटर लगाती हूँ। हो गया, उसके बाद चटनी लगाते हैं। ग्रीन चटनी है ये, इसमें मैंने कोथमीर, हरी मिर्च, नमक और सैंडविच मसाला डाला है। तीखा आप अपने स्वाद के हिसाब से कर सकते हो। और पहले ये ऑनियन और कैप्सिकम वाला जो बैटर बनाया था हमने वो लेते हैं। उसके बाद ये चाट मसाला डालते हैं। इसके ऊपर ये दूसरा ब्रेड लगाते हैं। और इसके ऊपर रहेगा पोटैटो, और वापस जाएगा चाट मसाला। और फिर टमाटर, फिर से चाट मसाला, और उसके बाद ये चीज। इसके ऊपर बटर जाएगा।
सॉरी गाइस, मैं टोस्टर पहले चालू करना भूल गई थी, तो अभी थोड़ा टाइम लगेगा, थोड़ी देर के बाद हमारा सैंडविच रेडी। बाय।